નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે લેક્ચર નંબર 9ની અંદર એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, અને એ ટોપિક છે અનાવૃત બીજધારી. ઓકે, ચલો છેલ્લે આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે જોયું, તો હવે એનાથી જે એડવાન્સ જે પ્લાન્ટ જે છે એ છે અનાવૃત બીજધારી. ઓકે, આપણે જ્યારે શરૂઆતમાં જ જ્યારે વર્ગીકરણ જોયું એટલે કે અપુષ્પી અને સપુષ્પી એમ બે ભાગ પાડ્યા હતા. ઓકે, એની અંદર જે અપુષ્પી હતી એ બધાને બીજ વિહીનમાં મૂકી દીધી, સપુષ્પી છે એની અંદર એને બીજયુક્ત વનસ્પતિઓની અંદર મૂક્યું હતું. ઓકે, તો જે અનાવૃત બીજધારી છે એની અંદર હવે બીજ નિર્માણ થશે. પુષ્પ નિર્માણ નથી થતું પણ બીજનું નિર્માણ થાય છે. ઓકે, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, તમે જોયેલા અમુક અનાવૃત બીજધારીની આપણે નામ લઈએ એટલે તમને કદાચ ખ્યાલ આવે. ઓકે, તમે કદાચ જે થુજા વનસ્પતિ જેને આપણે વિધ્યાન વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, નાતાલ વૃક્ષ, બરાબર છે, જે બેનિટાઇટિસ કહેવાય. શું કહેવાય? બેનિટાઇટિસ. ઓકે, પછી જે સાયકસ, તમે બધા ડેકોરેશનમાં ખાસ કરીને કઈ સારી સારી જગ્યાએ જે ડેકોરેશન માટે સાયકસ પ્લાન્ટ હોય, સાયકસ તમે જોયા હશે. ઓકે, એના સિવાય પાઇનસ જે હિમાલય વિસ્તારોમાં જે એકદમ બરફવાળો વિસ્તાર હોય ત્યાં જોવા મળે છે. પછી તમને ખ્યાલ હતો ડાયનાસોરના સમયમાં જે ઊંચા ઊંચા વૃક્ષો હતા, બરાબર છે, એ પણ બધા અનાવૃત બીજધારી વનસ્પતિઓ હતી. કઈ હતી? અનાવૃત બીજધારી વનસ્પતિઓ. ઓકે, તો તમને હવે ખ્યાલ છે કે આ આપણે એ પ્રકારની વનસ્પતિઓની વાત કરવાની છે. ઓકે, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે અનાવૃત બીજધારી એટલે કોને કહેવાય. ઓકે, ચલો એનો કોન્સેપ્ટ સમજીએ કે અનાવૃત બીજધારીનો મતલબ શું થાય, બરાબર છે. ચલો હવે અનાવૃત બીજ છે. ઓકે, એટલે બીજ જે છે આવૃત નથી. ઓકે, હવે નોર્મલી કેવું હોય કે ધારો કે કોઈ પણ પુષ્પ છે, બરાબર, એની અંદર ધારો કે આ સ્ત્રી કેસર છે. શું છે? સ્ત્રી કેસર. સ્ત્રી કેસરની અંદર ત્રણ ભાગ હોય. આપણે જે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર ત્રણ ભાગ હોય. એની અંદર આ સૌથી ઉપર હોય પરાગાસન, આ રહ્યું છે પરાગ વાહિની, અને આ ભાગ છે એને બીજાશય કહેવાય. શું કહેવાય? બીજાશય. ઓકે, હવે જે પણ બીજાશય હોય એની અંદર અંડક હોય, એની અંદર શું હોય? અંડક જોવા મળે છે. બીજાશયની અંદર શું જોવા મળે છે? અંડક જોવા મળશે. ઓકે, હવે ધારો કે આમાં ફલનની પ્રક્રિયા થાય છે, પર અંડક જે છે એની અંદર અંડકોષ હોય, અંડકની અંદર શું હોય? અંડકોષ. ઓકે, ચાલો હવે જ્યારે પણ વનસ્પતિમાં ધારો કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ સપુષ્પી એમાં જ્યારે ફલનની પ્રક્રિયા થાય, ઓકે, એટલે ફલનની પ્રક્રિયા બાદ જે અંડક છે, ફલન બાદ શું થાય કે જે પણ અંડક છે એ બીજમાં ફેરવાઈ જાય. આ જે પણ અંડક છે એનું રૂપાંતરણ બીજમાં થઈ જાય. પછી જે બીજાશય છે એમાંથી ફળ બની જાય. એમાંથી શું બની જાય? ફળ. ઓકે, બીજાશયનું જે આવરણ છે, બરાબર, બીજાશયનું જે આવરણ છે એ ફલાવરણમાં ફેરવાઈ જાય. એ શામાં ફેરવાઈ જાય? ફલાવરણની અંદર ફેરવાઈ જાય. પણ અનાવૃત બીજધારીમાં કેવું છે કે અંડક જે છે, અંડક જે છે એ બીજાશયની દિવાલ દ્વારા આવરિત નથી. ઓકે, એટલે દેખો આ ધારો કે બીજાશયની દિવાલ જ નથી અંડકની આજુબાજુ. ખ્યાલ આવી રહ્યો છે? અંડકની આજુબાજુ બીજાશયની દિવાલ જ નથી. ઓકે, તો થાય શું કે ફલન બાદ અંડક તો બીજમાં ફેરવાઈ જાય, પરંતુ પેલું બીજાશયની દિવાલ ના હોવાના કારણે એની આજુબાજુ
એટલે કે ફળ નહીં બને. શું નહીં બને? ફળ બનતા નથી. તો આ બીજ કેવા કહેવાય? ખુલ્લા કહેવાય. આ કેવા કહેવાય? ખુલ્લા બીજ કહેવાય. નગ્ન બીજ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નોર્મલ કરતાં આમાં શું અલગ છે? તો જે અનાવૃત બીજ ધારી છે એને ઇંગ્લિશમાં કહેવાય જિમ્નોસ્પર્મ. એને શું કહેવાય? જિમ્નોસ્પર્મ. ઓકે. જે જિમ્નો જે છે ખુલ્લા, અથવા જે નગ્ન બીજ છે કહેવાય, આને શું કહેવાય? ખુલ્લા અથવા તો નગ્ન બીજ જોવા મળે. એટલે કે આમાં ફળ નિર્માણની પ્રક્રિયા થતી નથી. ઓકે. એટલે આપણે એવું લખી શકીએ કે એમાં જે અંડક છે બરાબર, એ બીજાશયની દિવાલથી આવૃત નથી. ઓકે. એટલે કે ધારો કે ફલન થાય અને ફલન બાદ અંડકો જે છે એના એ જ સ્થાને રહે. ઓકે. એટલે કે ફલન પહેલાં અને ફલન બાદ બરાબર. ઓકે. એ આવૃત રહેશે નહીં અને બીજ જે છે એ ઢંકાયેલા નથી. કારણ કે પેલું બીજાશયની દિવાલ જ ના હોય. કારણ કે કોઈ પણ બીજ હોય એને ઢાંકે કોણ? ધારો કે આપણે સફરજન છે બરાબર. ઓકે. તો ધારો કે આ સફરજન છે તો બીજ જે છે અંદર હોય. ક્યાં હોય? અંદર. ઓકે. તો અહીંયા આજુબાજુ જે છે એ બીજાશયનો ભાગ હતો. શેનો ભાગ હતો? બીજાશય, જે બીજને ઢાંકે છે. પણ અહીંયા બીજાશય હોય જ નહીં તો ફળ બનવાનું જ નથી, એનું આવરણ બનવાનું જ નહીં. તો આમાં કેવા બનવાના? ખુલ્લા બીજ. કેવા બનવાના? ખુલ્લા બીજ. ઓકે. આટલું તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. હવે આપણે અમુક પહેલાં ઉદાહરણ જોઈ લઈએ કે કયા કયા આની અંદર સમાવેશ થાય છે. તો એની અંદર એક છે કોની ફેરોપસીડા. ઓકે. કોની ફર્સ, નોર્મલી એને કોની ફર્સ કહેવાય. કોની ફર્સ કોને કહેવાય? શંકુ આકારના હોય ને એને કોની ફર્સ કહેવાય. શું કહેવાય? ઓકે. તમે શંકુદ્રુમ જંગલો વિશે જોયું હશે. ઓકે. કોની ફર્સ કહેવાય? શું કહેવાય? કોની ફર્સ. તો જે બરફવાળો વિસ્તાર હોય, બરફ આચ્છાદિત પ્રદેશ જેમ કે હિમાલયનો પ્રદેશ છે, ત્યાં બધા કોની ફર્સ વધારે જોવા મળે. કેમ? કારણ કે આવીને કોની ફર્સ હોય તો ઉપર જે પણ બરફ પડે તો એના ઉપર વધારે સમય ટકે નહીં, એ રીતના સ્લોપિંગ થઈ જાય. ઓકે. ચાલો. તો એ વધારે ત્યાં જોવા મળે. એની અંદર કોનો સમાવેશ થાય? આપણે લખ્યું છે પાઇન્સ. ઓકે. નોર્મલી એની અંદર સમાવેશ થશે પાઇનસ. કોનો સમાવેશ થશે? પાઇનસનો સમાવેશ થશે. એના પછી છે ફીરર્સ, સ્પ્રૂડ્સ, રેડ વુડ. ઓકે. રેડ વુડ છે એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે, સિકોઇયા. સિકોઇયા સિમ્પર વેરેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. એનું લકડું જે છે એ રેડ કલરનું હોય છે અને રેડ વુડ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચામાં ઊંચી આ વનસ્પતિ છે, લગભગ 150 મીટર જેટલી હાઇટ હોય. એટલી? ઓકે. ધારો કે 100 મીટર ગણો ને તો પણ 300 ફૂટ જેટલું થાય. ઓકે. ઊંચામાં ઊંચી આ વનસ્પતિ છે બાકી બધાની કમ્પેરિઝનમાં. ઓકે. અને હાઇટ કેટલી હોય? 100+ મીટર જેટલી હોય છે. ઓકે. નોર્મલી આ જે છે ને રેડ વુડ એ ડાયનાસોરના સમયમાં પણ જોવા મળતા. ઓકે. ડાયનાસોરનો યુગ હતો ને એ સમય દરમિયાન. ઓકે. અત્યારે એ આપણે અહીંયા તો જોવા નથી મળતા, પણ અમેરિકાની અંદર જે કેલિફોર્નિયા છે એની અંદર એ જોવા મળે છે. ઓકે. પછી સિડ્રસ કરીને પ્લાન્ટ આવે છે, જ્યુનિફર્સ. ઓકે. ચલો. એના સિવાય થુજા. ઓકે. એના સિવાય બેનિટાઇટિસ પણ આવે છે, જેને આપણે નાતાલ વૃક્ષ કહીએ, એ પણ આની અંદર સમાવેશ થશે. નિટોપસીડા, એની અંદર નિટમ
એફિડ્રા અને વેલ વેટસિયા. કયું આવે છે? વેલ વેટસિયા. સાયકે ટોપસિડા, એની અંદર જામિયા પિગમિયા આવે છે. આ જે છે નાનામાં નાની વનસ્પતિ છે. એના સિવાય સાયકસ, એના સિવાય શું આવે છે? સાયકસ. ઓકે ચાલો, સાયકસ તો તમને ખ્યાલ જ છે, બરાબર છે. ઓકે ચાલો, તો આ અમુક ઉદાહરણ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો કે જે પણ અનાવૃત બીજધારીના જે પણ વનસ્પતિઓ છે, બરાબર, એની અંદર આપણે જોયું કે આની અંદર નાનામાં નાની વનસ્પતિ પણ છે, જેમ કે જામિયા પિગમિયા. તમને પૂછવામાં આવે કે અનાવૃત બીજધારીમાં નાનામાં નાની વનસ્પતિ, તો જામિયા પિગમિયા. ઓકે, અનાવૃત બીજધારીમાં મોટામાં મોટી અથવા લાંબામાં લાંબી વનસ્પતિ તો સિકોઇયા સિમ્પરવિરેન્સ, જેને રેડ વુડ તરીકે ઓળખવામાં આવે છે. 100 મીટર પ્લસ 150 મીટર સુધી એની હાઇટ હોઈ શકે છે. ખ્યાલ આવે છે? 300 ફૂટ જેટલું થયું. કેટલું થયું? ઓકે, ડાયનાસોર યુગની અંદર પણ આ જોવા મળતા, આપણે અહીંયા ઇન્ડિયામાં જોવા મળતા નથી. ઓકે, આની અંદર જે વનસ્પતિઓ જે છે, જે મધ્યમ કદના કે ઊંચા કદના વૃક્ષો પણ હોય અને ક્ષુપ સ્વરૂપે પણ જોવા મળે છે. 3 ટાઈપની હોય હાઇટના આધારે, છોડ હોય, ક્ષુપ હોય અને વૃક્ષ હોય. ઓકે ચલો, તો આમાં છોડ પ્રકારના તો એટલા જોવા મળતા નથી, ક્ષુપ અને વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. ઓકે ચલો, આ જે છે આ વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. ઓકે ચલો, પુષ્પ ધરાવતા નથી. ઓકે, ફળ બનતા નથી, ફળ નિર્માણ પણ થશે નહીં, બીજ નિર્માણ થશે, બીજ નિર્માણ થાય છે. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલાં આપણે એના મૂળની વાત કરીએ કે એના મૂળ કેવા હોય, રૂટ. હા, નોર્મલી મૂળ બે પ્રકારના હોય, સોટી મૂળ અને તંતુ મૂળ. ઓકે, તો આની અંદર સોટી મૂળ જોવા મળે. કેવા મૂળ જોવા મળે? સોટી મૂળ. ઓકે, હવે સોટી મૂળ કેવા હોય? ચલો હવે ધારો કે તંતુ મૂળ કઈ રીતે હોય? ધારો કે આ પ્લાન્ટ છે, બરાબર, એની અંદર આ રીતના તંતુઓ જેવું મૂળ હોય એને તંતુ મૂળ કહેવાય. શું કહેવાય? તંતુ મૂળ. જેમ કે મકાઈમાં હોય, જે પણ એક દળી વનસ્પતિમાં આવું મૂળ જોવા મળે. પણ ધારો કે તમે લીમડો હોય, આંબો હોય, એનું મૂળ જોશો તો એમાં એક મુખ્ય મૂળ હોય, એમાંથી બીજા બધા મૂળ નીકળે, એટલે એ થોડું મજબૂત હોય. કેવું હોય? આને સોટી મૂળ કહેવાય. એને શું કહેવામાં આવે? સોટી મૂળ તરીકે ઓળખવામાં આવશે. તો જે પણ એક દળીઓમાં જે મૂળ જોવા મળે એ તંતુ મૂળ હોય છે, અને જે મોટાભાગની દ્વિદળીમાં જે મૂળ જોવા મળે છે એ સોટી મૂળ હોય. અને અનાવૃત બીજધારીમાં પણ કેવું મૂળ છે? સોટી મૂળ. કે એક મુખ્ય મૂળ હોય, પ્રાથમિક મૂળ કહેવાય, એમાંથી દ્વિતીયક મૂળ નીકળે, તૃતીયક નીકળે, એવા પ્રકારનું. ઓકે, તંતુ મૂળમાં એવું કંઈ હોતું નથી. તો સોટી મૂળ પ્રકારનું જોવા મળે છે. ઓકે ચલો, બીજું, આ વનસ્પતિઓ જે છે એના અમુક મૂળ ફૂગ સાથે સહવાટ ધરાવે છે. એમના જે અમુક મૂળ છે એનું ફૂગ સાથે સહજીવન છે. હવે મૂળ અને ફૂગનું સહજીવન હોય તો આપણે એને શું કહીએ? માઇકોરાઇઝા કહીએ છીએ. શું કહીએ છીએ? જેને આપણે કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. કયા મૂળ તરીકે ઓળખવામાં આવે છે? કવક ઝાડ એ વનસ્પતિ ફૂગને લગતું છે ને મૂળ. ઓકે ચલો, તો કવક મૂળ કોની અંદર જોવા મળે છે? ઓકે, તો ખાસ કરીને જે કવક મૂળ છે પાઇનસ વનસ્પતિમાં જોવા મળે. કવક મૂળ કોની અંદર જોવા મળે? પાઇનસ વનસ્પતિ. ઓકે, હવે તમને ખ્યાલ છે આ એક પ્રકારનું સહજીવન છે, એનાથી શું ફાયદો થાય? ઓકે, હવે કોઈ પણ મૂળ છે
બરાબર, એની આજુબાજુ ફૂગનું વસવાટ હોય. બરાબર, ફૂગમાં એક સ્પેશિયલ ફૂગ હોય છે, એનું નામ છે ગ્લોમસ ફૂગ. કઈ ફૂગ હોય? ગ્લોમસ ફૂગ. ઓકે, ખાસ કરીને આવા પ્લાન્ટ જે છે પહાડોમાં ખાસ કરીને જોવા મળતા હોય, જે નોર્મલી આપણે અહીંયા ઓછા જોવા મળે, કારણ કે એને સ્પેશિયલ સર્વાઈવલ માટે ફૂગનું સહજીવન એના મૂળની અંદર જોઈએ. ફૂગ શું કરે? જમીનમાંથી બધા પોષક તત્વો પાણી છે એનું શોષણ કરે અને મૂળને આપશે, એટલે કે પાઇનસને આપશે. ઓકે, અને એના બદલામાં ફૂગને ખોરાક મળશે પ્લાન્ટમાંથી, તો બંનેને શું થાય? ફાયદો થશે. શું થશે? ફાયદો થશે. તો ફરજિયાત કવક ઝાડની ફૂગના વસવાટ સિવાય એનો ગ્રોથ થતો નથી, તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવા. ઓકે, હવે આગળ જોઈએ કે અમુક આ એક છે. બીજું, અમુક વનસ્પતિના મૂળ સાથે, બરાબર, જેમ કે સાયકસ, સાયકસની અંદર મૂળની સાથે સાયનોબેક્ટેરિયા જોવા મળે છે. શું જોવા મળે છે? સાયનોબેક્ટેરિયા. ઓકે, આવા મૂળને પ્રવાર મૂળ કહેવાય. શું કહેવાય? પ્રવાર મૂળ. દેખો, આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જે બીજાણુજનક અવસ્થા આવતા ને, એની અંદર પ્રાવર આવતું. શું આવતું? પ્રાવર. આર્ય શું છે? પ્રવાર. એ તમારે ખાસ ડિફરન્ટ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો. કોરેલોઇડ રૂટ કહેવાય. શું કહેવાય? કોરેલોઇડ રૂટ. મૂળ સાથે સાયનોબેક્ટેરિયાનો વસવાટ હોય. ઓકે, સાયનોબેક્ટેરિયામાં કોણ આવે તમને ખ્યાલ છે? એના ઉદાહરણમાં નોસ્ટોક અને એના ભીના, જેને આપણે નીલ હરિત લીલ બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. ફાયદો શું થાય? સાયનોબેક્ટેરિયાની એક ખાસિયત છે, એની અંદર એ એન2 સ્થાપક બેક્ટેરિયા છે. આ બધા કેવા બેક્ટેરિયા છે? એન2 સ્થાપક બેક્ટેરિયા. એટલે એ જે છે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, તો સ્પેશિયલ એનું કેરેક્ટર છે, એટલે સાયકસને વધારે પ્રમાણમાં શું મળશે? નાઇટ્રોજન મળશે. ઓકે, એનાથી એને ફાયદો થશે અને બેક્ટેરિયાની જગ્યાએ વસવાટ મળી રહેશે. ઓકે, તો યાદ રાખવાનું, સાયકસ ટુ સાયનોબેક્ટેરિયા, એના મૂળને શું કહેવાય? પ્રવાર મૂળ. શું કહેવામાં આવે? ઓકે, તો ઉદાહરણો ખાસ યાદ રાખવાનું, બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે કવક મૂળ કોની અંદર જોવા મળે? પાઇનસ. પ્રવાર મૂળ સાયકસ. કવક મૂળ એટલે પાઇનસના મૂળ સાથે ફૂગનું સહજીવન હોય. ઓકે, સાયકસના મૂળ સાથે સાયનોબેક્ટેરિયાનું સહજીવન. ફાયદો શું થાય? આમાં એન2નું સ્થાપન કરે. શું કરે? એન2નું સ્થાપન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મૂળની અંદર આ બાબત, તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હશે. ઓકે, હવે આગળ જોઈએ. હવે પ્રકાંડની વાત કરીએ, એનું પ્રકાંડ કેવું હોય. પ્રકાંડ બે રીતે હોઈ શકે. પ્રકાંડ કાં તો શાખિત હોય અથવા તો અશાખિત હોય. કેવું હોય? શાખિત કોને કે, ફોર એક્ઝામ્પલ, આ પ્રકાંડ છે, ધારે કે આમાંથી એક શાખા નીકળી, આમાંથી વળી પાછી બીજી શાખા નીકળે, આમાં ત્રીજી નીકળે, તો આને શું કહેવાય? શાખિત. પણ ધારો કે આ પ્રકાંડ છે, આમાંથી ધારે કે એક શાખા નીકળે પણ એમાંથી બીજી ના નીકળે, ધારો કે એક છે તો બીજી નીકળે, તો આને શું કહેવાય? અશાખિત કહેવાય. શું કહેવાય? તો શાખિત જે છે એ પાઇનસમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? પાઇનસ. ઓકે, ચાલો. એના સિવાય જે સિટ્રસની અંદર પણ શાખિત જોવા મળે. કેવું જોવા મળે? ઓકે, પછી અશાખિત, બરાબર. ઓકે, તો એ જે છે પાઇનસમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? પાઇનસની અંદર જોવા મળે. ઓકે, તો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આ વાત થઈ આના વિશે, બરાબર. હવે આપણે જોઈએ એના પર્ણ વિશે. મૂળ વિશે જોયું, પ્રકાંડ વિશે જોયું, હવે એના પર્ણ વિશે. ઓકે, ચાલો.
પર્ણ જે છે એનું સ્પેશિયલ અમુક કેરેક્ટર પણ હોય છે, પણ નોર્મલી પર્ણ જે છે કાં તો સાદા પર્ણો હોય અથવા તો સંયુક્ત પર્ણો હોય. કેવું હોય? સાદા એ સિમ્પલ, સંયુક્ત એટલે થોડી જટિલ રચના હોય. કેવી રચના હોય? ઓકે, ધારો કે આ કોઈ પ્રકાંડ છે, આ એની શાખા છે. આ ધારો કે અહીંયા ટોચ ઉપર ધારો કે અહીંયા એક જ પર્ણ આવે છે, બરાબર? તો આવા પ્રકારની પર્ણની રચનાને શું કહેવાય? સાદું પર્ણ. શું કહેવાય? સાદું પર્ણ. પણ ધારો કે આ રીતે છે, આ ધારો કે ટોચ ઉપર આ રીતના ધારો કે ઘણા બધા પર્ણો આવ્યા. ઓકે, જેના ઉપર પર્ણો ઘણા બધા ગોઠવાના તો આ જટિલ પર્ણ વિન્યાસ કહેવાય. કેવું કહેવાય? જટિલ પર્ણ વિન્યાસ. ઓકે, તો સાદા પ્રકારની પર્ણની ગોઠવણી પણ હોઈ શકે, સંયુક્ત પણ હોઈ શકે છે. ઓકે, બીજું પર્ણ જે છે એ નોર્મલી પીંછાકાર હોય. કેવા હોય? પીંછાકાર. પક્ષવ્રત કહેવાય. હવે પીંછાકાર એટલે હવે બે ટાઈપના હોય. એક જટિલ પર્ણ હોય ને સંયુક્ત, એ પંજાકાર હોય ને પીંછાકાર. હવે ધારો કે આની ઉપર આ પર્ણો આ રીતના ગોઠવાય છે, આપણે પીંછામ કેવા આ રીતના ગોઠવાય તો આ પીંછાકાર કહેવાય. શું કહેવાય? આ પાર્શ્વ બાજુએ ગોઠવાય તો એને પીંછા વગર પર્ણો કહેવાય. શું કહેવાય? પણ ધારો કે આ રીતના ટોચ ઉપર પર્ણો ગોઠવાય તો આ પંજાકાર કહેવાય. શું કહેવાય? પંજાકાર. પણ આની અંદર કેવા પ્રકારના જોવા મળે? પીંછાકાર. કેવા જોવા મળશે? પીંછાકાર. ઓકે, બીજું કે પર્ણો જે છે થોડાક વર્ષો સુધી એની જે માતૃ વનસ્પતિ હોય એની સાથે જોડાયેલા રહે છે, પછી એ ખરી પડે છે. શું કરે છે? ખરી પડે છે. ઓકે, હવે જેમ કે પીંછાકાર જે છે એ આપણે સાયકસમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? સાયકસની અંદર જોવા મળે. ઓકે, સાયકસ બધાએ જોયેલું હશે. આપણે આ રીતના અણીદાર એકદમ પર્ણો હોય આ રીતે, ઓકે, ડેકોરેશનમાં હોય ને. ઓકે, પછી પર્ણની અમુક ખાસિયત છે કે પર્ણો જે છે અથવા આ જે વનસ્પતિઓ જે છે એ તાપમાન વધારે પડતું ટેમ્પરેચર હોય કે ઓછું હોય, ભેજ હોય, પવનની ગતિ હોય એની સામે અનુકૂલિત છે. ચાલો, અનુકૂળ કોને કહેવાય? કે પર્યાવરણ બદલાય એ પ્રમાણે પોતાનામાં ફેરફાર કરી શકે ને એમાં ત્યાં ટકી શકે એને શું કહેવાય? અનુકૂલન. શું કહેવાય? અનુકૂલન. ઓકે, ધારો કે વધારે પડતું ગરમી હોય તો આપણે શું કરીએ કે ભાઈ પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ, કૂલર ચાલુ કરીએ અને કંઈક ને કંઈક કરીને એડેપ્ટેશન કરશું. ઓકે, વધારે પાણી પીએ, ટૂંકમાં આપણી બોડી ટેમ્પરેચરને ઠંડુ રાખવા ટ્રાય કરશું. ઓકે, એવી ના વનસ્પતિઓ જે છે જ્યાં ટેમ્પરેચર એકદમ વધુ હોય તો પણ એ ટકી શકે, ભેજનું પ્રમાણ એકદમ ઓછું હોય તો પણ ટકે, વધારે પડતું પવનની ગતિ હોય તો પણ એ ટકી શકે છે. ઓકે, હવે દેખો જ્યાં ટેમ્પરેચર વધુ તો પાણીની અછત થવાની, તો એવું તો એ કંઈક એડેપ્ટેશન કરશે જેથી કરીને પાણી ઓછું ગુમાવે. શું કરે? ઓકે, તો પાણી પોતાનામાંથી ઓછું જાય એના માટે ખાસ કરીને જે શંકુધારી વનસ્પતિઓ હોય, કેવી આપણે કોનિફર્સ વાત કરીને હમણાં, ઓકે, એની અંદર સ્પેશિયલ ખાસિયત હોય એમાં સોય આકારના અણીદાર પર્ણો હોય. એના પર્ણો કેવા હોય? બહુ મોટા મોટા ના હોય, એ એકદમ કેવા હોય? આ રીતના સોય આકારના હોય. કેવા હોય? એટલે એનાથી શું થાય? ધારો કે કોઈ પર્ણ આટલો મોટો છે આ રીતે અને કોઈ પર્ણ એકદમ આટલો પાતળો છે સોય જેવો, તો લાઇટ વધારે, સૂર્યપ્રકાશ કોના ઉપર વધારે પડવાનો? આના ઉપર. આનો સરફેસ એરિયા વધારે છે તો આમાંથી વોટર લોસ શું થવાનું? વધારે. આમાં વોટર લોસ શું થશે? ઓછું થશે. એમ કરીને પાણી ઓછું ગુમાવશે અને પોતાની અંદર એનો સંગ્રહ કરીને રાખશે. ઓકે, તો એનાથી એક ફાયદો એ પણ થાય. બીજું, ધારે કે વધારે પડતો પવન ને બધું આવે તો વધારે પવનથી નુકસાન આને થવાનું કે આને થવાનું? ઓબ્વિયસલી આને જ થવાનું. એટલે એવા પર્ણો એની અંદર જોવા મળતા નથી, એકદમ પાતળા અને સોય જેવા હોય. બીજું, જે પર્ણો હોય એના ઉપર એકદમ જાડું
ક્યુટિકલનું આવરણ હોય. ઓકે, ધારો કે પર્ણો છે એની ઉપર એક જાડું ક્યુટિકલનું આવરણ હોય. ક્યુટિકલના આવરણથી શું થાય? વોટર લોસ ઓછું થાય. એનાથી શું થાય? ઓકે, કોઈ પણ પર્ણ હોય એની ઉપર એક બીજું એક્સ્ટ્રા લેયર હોય ક્યુટિકલનું, એકદમ જાડું આવરણ હોય. નોર્મલ બધી વનસ્પતિઓમાં હોય જ છે, પણ આના ઉપર એક થોડું વધારે જાડું હોય. ઓકે, બીજું કે નિમગ્ન વાયુરંધ્રો જોવા મળે. દેખો, વાયુરંધ્રો તો હોય જ. વાયુરંધ્રોનું કામ શું? કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે એટલે વરાળ સ્વરૂપે પાણી ગુમાવે, એ વાયુરંધ્રો દ્વારા નીકળતું. કોના દ્વારા? હવે આની અંદર વાયુરંધ્રો તો હોય પણ નિમગ્ન હોય, બરાબર. નિમગ્ન એટલે બહુ, ધારો કે આ પર્ણની સપાટી છે અને વાયુરંધ્રો છે કંદરની બાજુ હોય, કઈ બાજુ હોય? ઓકે, એટલે વોટર લોસ કેવો થાય પૂછું. તો આ બંને જે પરિબળ જે છે, આ 1, 2 અને 3, આ બધા પરિબળોથી શું થાય? પાણીનો વ્યય ઘટાડે છે. પાણીનો વ્યય શું કરશે? ઘટાડે. ઓછા પાણીમાં પણ એ ટકી શકે છે. ઓકે, વોટર લોસ ઓછો કરે. વોટર લોસ શું કરે? ઓછો કરે. એ એનું એક બેનિફિટ છે. શું છે? બેનિફિટ છે. ખ્યાલ આવે છે? ઓકે, એટલે એક પ્રકારનું અનુકૂલન કહેવાય. શું કહેવાય? અનુકૂલન તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે આપણે એનું બીજાણુજનક અને જન્યુજનક અવસ્થાની વાત કરીએ. ઓકે, જન્યુજનક અને બીજાણુજનક. હવે તમને ખ્યાલ છે આની અંદર મૂળ પ્રકારને પર્ણ બધું જોવા મળે છે, તો એનું કઈ અવસ્થા કહેવાય? બીજાણુજનક અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? બીજાણુજનક અવસ્થા. ઓકે, હવે એની અંદર એ વિષમ બીજાણુક હોય છે. કેવી હોય છે આ વનસ્પતિઓ? કેવી હોય? વિષમ બીજાણુક. ઓકે, નોર્મલી વિષમ બીજાણુક એટલે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે, તમને ખ્યાલ હોય. લઘુ બીજાણુ અને મહાબીજાણુ, બરાબર ને? ઓકે, બીજાણુ કેવા હોય? એકકીય હોય છે. ઓકે, હવે જે પણ આ બીજાણુ હોય, જે પણ આ બીજાણુ હોય એ બીજાણુ ધાનીમાં બને. શેમાં બને? બીજાણુ ધાનીની અંદર. ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, હવે બીજાણુ ધાની છે એ ક્યાં ગોઠવાયેલી હોય? એ એકદમ શિથિલ સંગઠિત રચના હોય જેને શંકુ કહેવાય. શું કહેવાય? ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? કે જે પણ પ્લાન્ટ હોય વનસ્પતિ એના ઉપર આ રીતના શંકુ સ્વરૂપમાં ગોઠવાયેલું હોય. શું રીતના ગોઠવાયેલું હોય? ઓકે, કોન્સ તરીકે ઓળખવામાં આવે. ધારો કે આ કોઈ પ્લાન્ટ્સ છે, ધારો કે એના પર્ણો છે, ધારો કે અહીંયા શંકુ જેવી રચના છે. શું છે? ઓકે, તો જે પર્ણો પર આ શંકુ ગોઠવાયેલું હોય એને બીજાણુ પર્ણ કહેવાય. શું કહેવાય? બીજાણુ પર્ણ. ઓકે, તો બીજાણુ પર્ણ ઉપર આ શંકુ જેવી રચના ગોઠવાયેલી હશે, બરાબર. ઓકે, ધારો કે કોઈ પણ આપણે લખીએ કે ભાઈ લઘુ બીજાણુ પર્ણ, બરાબર, લઘુ બીજાણુ પર્ણ. ઓકે, અથવા લઘુ બીજાણુ ધારક છે એમ પણ લખો તો પણ ચાલે. ઓકે, ચાલે. તો એની ઉપર જે નર શંકુ ગોઠવાય, શું ગોઠવાય? નર શંકુ. ખ્યાલ આવી રહ્યો છે? બરાબર, કોઈ પણ લઘુ બીજાણુ ધારક છે જે
નર શંકુ છે, બરાબર. ઓકે, એના ઉપર આ ગોઠવાયું લઘુ બીજાણુ. ઓકે, ખ્યાલ આવે? તો કોઈ પણ નરશંકુ છે એની અંદર લઘુ બીજાણુ પણ હશે, એની અંદર લઘુ બીજાણુ ધાની, અને લઘુ બીજાણુ ધાની છે એની અંદર લઘુ બીજાણુ બનશે. શું બનશે? લઘુ બીજાણુ. ઓકે, હવે કોઈ પણ લઘુ બીજાણુ હોય બરાબર, એમાંથી નરજન્યુજનક પેઢી વિકસે છે. તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ધારો કે લઘુ બીજાણુ હોય કે મહાબીજાણુ, બરાબર, એમાં લઘુ બીજાણુ હોય તો એ નરજન્યુજનક અવસ્થાનો વિકાસ કરે, મહાબીજાણુ હોય તો એ માદાજન્યુજનક અવસ્થાનો વિકાસ કરશે. ઓકે, જે ખૂબ જ ઘટાડો પામેલ એટલે કે અવનત પામેલ કોષો પૂરતું સીમિત છે, એટલે કે જે નરશંકુ છે એની અંદર આ લઘુ બીજાણુઓ બનશે. શું બનશે? લઘુ બીજાણુઓ, જેને આપણે પરાગરજ કહેવાય. શું કહેવાય? પરાગ. અત્યાર સુધી આપણે ત્રિઅંગી વનસ્પતિ સુધી લઘુ બીજાણુ, લઘુ બીજાણુ એવો શબ્દ વાપરતો. અહીંયા લઘુ બીજાણુ મતલબ શું થાય? પરાગરજ. શું થાય? પરાગરજ. આપણે આગળ પણ વાત કરી હતી કે લઘુ બીજાણુ પણ જે છે એને આપણે પૂકેસરને સમાન માની શકીએ છીએ, એને સમાન છે. ઓકે, હવે આપણે વાત કરીએ માદા શંકુની. ઓકે, બરાબર. તો જેમ માદા શંકુ છે તો જેમ કે મહાબીજાણુ પર્ણ હોય, બરાબર, માદા શંકુ જે છે એની અંદર મહાબીજાણુ પર્ણ હશે. શું હશે? મહાબીજાણુ પર્ણ, એના ઉપર મહાબીજાણુ ધાની, મહાબીજાણુ ધાની છે એની અંદર મહાબીજાણુ બનશે. શું બનશે? મહાબીજાણુ શંકુ, એના ઉપર મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની, એના ઉપર મહાબીજાણુ. ઓકે, ચલો. હવે નોર્મલી કઈ પ્રકારનું હોય છે? ઘણીવાર કેવું હોય કે ધારો કે કોઈ એક વનસ્પતિ છે, બરાબર, એના ઉપર નરશંકુ અને માદા શંકુ બંને આવે છે. ધારો કે કોઈ એક વનસ્પતિ છે એના ઉપર નરશંકુ અને માદા શંકુ બંને આવે છે, તો એવી વનસ્પતિઓને એક સદની વનસ્પતિ કહેવાય. કેવી વનસ્પતિ કહેવાય? એક સદની. ઉદાહરણ તરીકે પાઇનસ. પાઇનસ કેવી વનસ્પતિ કહેવાય? એક સદની કહેવાય. કેવી કહેવાય? એક જ પ્લાન્ટ ઉપર નરશંકુ આવે છે અને માદા શંકુ. ઓકે, ધારો કે કોઈ એક વનસ્પતિ છે એમાં નરશંકુ અલગ વનસ્પતિ ઉપર આવે અને માદા શંકુ પણ અલગ પ્લાન્ટ ઉપર આવે, એટલે જેના ઉપર નરશંકુ આવે એ નર વનસ્પતિ જ કહેવાય, જેના ઉપર માદા શંકુ આવે એ માદા વનસ્પતિ જ કહેવાય. આના ઉદાહરણમાં આવશે સાયકસ. એક જ સાયકસ ઉપર કોઈ દિવસ નર અને માદા શંકુ બંને આવે નહીં, એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? તો અલગ અલગ આવે તો આને દ્વિસદની વનસ્પતિ કહેવાય. કેવી વનસ્પતિ કહેવાય? દ્વિસદની. આ તમારે કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો. હવે આપણે વાત કરીએ કે મહાબીજાણુની. કોની? ઓકે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આની અંદર કેવું હોય માદા શંકુ એ મહાબીજાણુ પર્ણ ઉપર વિકસે. ઓકે, બરાબર, માદા શંકુ જે છે એની અંદર મહાબીજાણુ ધાની હોય, એની અંદર શું બને? મહાબીજાણુ. શું બને? મહાબીજાણુ. ઓકે, હવે દેખો જે મહાબીજાણુ ધાની હોય એની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય. શું હોય? મહાબીજાણુ
માતૃકોષ જે દ્વિકીય હોય તો એનું અર્ધીકરણ થાય, એનું શું થાય? અર્ધીકરણ, અને એમાંથી મહાબીજાણુની રચના થશે. ને મહાબીજાણુ કેવા હોય? એક ને એ મહાબીજાણુ જે છે એ માદા જન્યુજનકનું નિર્માણ કરશે. કોનું નિર્માણ કરશે? માદા જન્યુજનકનું નિર્માણ કરશે. ઓકે, ચાલો. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ મહાબીજાણુ માતૃકોષ છે, ધારો કે આ મેગાસ્પોર મધર સેલ મહાબીજાણુ માતૃકોષ, એ દ્વિકીય છે. આનું અર્ધીકરણ થાય તો તમને ખ્યાલ છે, કોઈપણ દ્વિકીય કોષનું અર્ધીકરણ થાય તો ચાર એકકીય કોષો બને, તો આ ચાર મહાબીજાણુ બને. કેટલા? એમાંથી ત્રણનું વિઘટન થઈ જાય, ના એક જ સક્રિય રહે, ના એક જે સક્રિય રહે છે એમાંથી જ માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય છે. હવે ધારો કે જે પણ અંડકનો ભાગ દર્શાવીએ, બરાબર, ધારો કે આની અંદર આપણે આ અંડક દેખાડ્યું. શું દેખાડ્યું? અંડક. અંડકનો આખો અંદરનો ભાગ હોય એને પ્રદેહ કહેવાય. શું કહેવાય? પ્રદેહ. પ્રદેહમાં ઘણા બધા કોષો છે, બરાબર. ઓકે, આજુબાજુ આ આપણે દેખાડ્યું અંડક. શું દેખાડ્યું? અંડક. બીજા સહે તો હોતું નથી. ઓકે, એ તો આપણે પહેલાં જ જોયું. ચાલો, આ છે આખો પ્રદેહ. પ્રદેહના કોષોમાંથી સ્પેશિયલ કોષ બને, ધારો કે આ સ્પેશિયલ કોષ બન્યો, એને કહેવાય આપણે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ, ખ્યાલ આવે છે? જે દ્વિકીય છે. ઓકે, આપણે આની વાત કરી તો મહાબીજાણુ માતૃકોષ જે છે પ્રદેહના કોષોમાંથી નિર્માણ થાય. ઓકે, ચલો. તો હવે ધારો કે આપણે એવું જ વિચારીએ કે આ મહાબીજાણુ માતૃકોષ છે જે દ્વિકીય છે, અને એ આજુબાજુ કયા કોષોથી આવરિત છે? પ્રદેહના કોષોથી આવરિત છે. કોના કોષોથી આવરિત છે? પ્રદેહના કોષોથી આવરિત છે. પ્રદેહના કોષો કેવા છે? દ્વિકીય છે. કેવા છે? દ્વિકીય. ઓકે, હવે આપણે વાત કરી કે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય. હવે આનું અર્ધીકરણ થયું એટલે એમાંથી કેટલા કોષો બન્યા? ચાર એકકીય કોષો બન્યા. કેટલા? ચાર એકકીય કોષો બને. એ ચારે ચારને શું કહેવાય? મહાબીજાણુ કહેવાય. શું કહેવાય? આ ચારે ચાર જે બન્યા એ શું બન્યા? મહા. એમાંથી ત્રણનું શું થાય? વિઘટન થાય. એમાંથી ત્રણનું શું થઈ ગયું? વિઘટન. વધ્યો એક, એક મહાબીજાણુ વધ્યો, ત્યારે કે આ હવે બની ગયો મહાબીજાણુ, જે કેવો છે? એકકીય. એમાંથી માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે. ઓકે, આની અંદર અંડકોષ બનશે. આની અંદર અંડકોષ બનશે. તો આ પ્રકારની રચના આની અંદર. તો દેખો, પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય. પ્રદેહના એકમાત્ર કોષમાંથી, આ પ્રદેહનો એકમાત્ર કોષ છે કે મહાબીજાણુ માતૃકોષ હતો, એનું વિભેદીકરણ થયું. ઓકે, હવે જે મહાબીજાણુ માતૃકોષ શરૂઆતમાં હતો એ પ્રદેહથી આવરિત હતો. ઓકે, ચલો, આ આખે આખું શું છે? અંડક છે. શું છે? અંડક. ચલો, હવે અંડક જે છે એ મહાબીજાણુ પર્ણ ઉપર ઉદ્ભવે, એ તો આપણને ખ્યાલ છે. અંડક તો ક્યાં બને છે? મહાબીજાણુ પર્ણ ઉપર. ચલો, એ આપણે હમણાં જ જોયું. ચલો, હવે આગળ જોઈએ કે એની આખી ગુચ્છાદાર રચના હોય. કેવી રચના હોય? ઓકે, તો આ રીતના ઘણા બધા અંડક આ રીતના ભેગા થઈ અને માદા શંકુ બનાવે. શું બનાવે છે? માદા શંકુ. ઓકે, હવે આ જે માદા શંકુ છે એની અંદર આપણે જોયું કે જે મહાબીજાણુ માતૃકોષ હોય, શું હોય? ઓકે, એનું અર્ધીકરણ થયું. ઓકે, અર્ધીકરણ થયું એટલે ચાર મહાબીજાણુ બને. ઓકે, એમાંથી ચાર મહાબીજાણુ બને એટલે બધા એકકીય. ત્રણનું શું થાય? વિઘટન થાય. એક જે વધે એને મહાબીજાણુ એ પણ છે, એ સક્રિય છે, અને એમાંથી માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે, જે બહુકોષીય માદા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. ઓકે, તો આ બધું બેઝિક છે.
આટલી વસ્તુ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે ચાલો, તો આ બેઝિક કોન્સેપ્ટ તમારે ખાસ મગજની અંદર રાખશું. હજુ પણ આપણે એનું આખું જીવનચક્ર અને એના વિશે ડિટેલમાં જોવાનું છે, પણ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.